નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્લિક ટેનની શરૂઆત થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો દર વર્ષે તમામ જે ફોટો જર્નાલિસ્ટ છે એ તમામ તસવીરોનું એક્ઝિબિશન લગાવવામાં આવે છે આકૃતિ આર્ટ ગેલેરીમાં આપણી સાથે સિનિયર ફોટોગ્રાફર રણજીત સુરવેજી છે એમની સાથે વાત કરું છું કે એમની કઈ કઈ તસવીર આ આકૃતિ આર્ટ ગેલેરીમાં લાગી છે રણજીતભાઈ આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ક્લિક ટેનની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ ફોટોગ્રાફરની અલગ અલગ તસવીર છે અને એવું બી કહેવાય છે કે તસવીર બોલે છે આપની શું તસવીરો અહીંયા લગાવવામાં આવી છે એક્ઝિબિશનમાં સૌથી પહેલાં તો વડોદરાવાસીઓને બધાને આમંત્રણ હું આપું છું કે આવો કીર્તિ મંદિર ખાતે અને ફોટા નિહાળો અને અમને પ્રોત્સાહિત કરો આ એક્ઝિબિશનમાં મેં આ અમે દરેક જણાએ આઠ આઠ પિક્ચર્સ મૂક્યા છે જેમાં મારા ચાર ઓબિટ પિક્ચર્સ છે અને ચાર ન્યૂઝ પિક્ચર્સ છે એટલે લોકોને થોડું ન્યૂઝ એંગલથી પણ પિક્ચર જોવા મળશે અને થોડા ઓફબેટ પિક્ચર્સ પણ જોવા મળશે આખા વર્ષ દરમિયાન અમે જે કામ કરતા હોઈએ છીએ ને તેમાં અમુક પિક્ચર્સ અમે અલગથી કંઈક મૂકતા હોઈએ છીએ કે જે લોકોને જોવામાં મજા આવે અને થોડુંક જાણવા પણ મળે જ્યારે મારો મેં પહેલો પિક્ચર મૂક્યો છે એમાં એક ડેડ બોડી કલેક્ટરના દરવાજા ઉપર મૂકેલી છે આપણે તમે જોયું હોય કે કલેક્ટરના પાસે લોકો ઘણા બધા લોકો વિવિધ પ્રકારના આવેદનો લઈને આવતા હોય છે પણ ડેડ બોડી આજ સુધી ક્યારે પણ કલેક્ટરના ગેટ ઉપર નથી આવી પણ લોકોને આજની તારીખમાં પણ ન્યાય મેળવવા માટે આવા બધા ઉપયોગ પ્રકારના ઉપયોગ કરીને લોકો કલેક્ટરના દરવાજે આવ્યા છે ને ડેડ બોડી લઈને ન્યાય માંગી રહ્યા છે એવો પિક્ચર મૂકેલો છે બીજું એક પિક્ચર છે જેમાં આપણે જે ગણપતિ વિસર્જન કરીએ છીએ એ કૃત્રિમ તલાવમાં પાણી કાઢ્યા પછી જે મૂર્તિઓની હાલત દેખાય છે કેમ કે મૂર્તિઓ પીઓપીની બનાવેલી હોય છે અને પીઓપીના મૂર્તિ વહેલી ઓગળતી નથી તો મારે એ જ બતાવું કે જુઓ કે તમે દસ દિવસ જે ગણપતિ બેસાડો છો એ બારમા દિવસે શું પરિસ્થિતિમાં હોય છે કેમકે તમે એટલે મારી તો આમ દિલથી લાગણી છે અને લોકોને રજૂઆત છે કે તમે માટીની મૂર્તિ બેસાડો કે જે ઓગળી જાય ચાર પાંચ કલાકમાં મૂર્તિ ઓગળી જાય છે અને જેના લીધે તમે જે મનભાવનાથી જે મૂર્તિ બેસાડી છે એ વ્યવસ્થિત એના ઘરે પહોંચી જાય ઓગળીને એવી ભાવનાથી એ પિક્ચર્સ મેં મૂકેલો છે ત્રીજો પિક્ચર એવું છે કે એમાં એક મા ચાર રસ્તા ઉપર ખારેલીબાગ ચાર રસ્તાનો પિક્ચર છે કે રોડ ઉપર કામ કરી રહી છે નાનું બાળક છે અને બાળક નીચે જમીન પર મૂકેલું છે રોડ પર જ અને મા કામ પણ કરે છે ને પેલા છોકરા ઉપર પણ ધ્યાન આપે છે એટલે જે કહેવાય ને કે ગમતું પણ નમતું મૂકવું પડે એવી પરિસ્થિતિમાં એક માની લાગણી બતાવવાનો પ્રયત્ન કરેલો છે દર્શક મિત્રો જે રીતે ફોટો જર્નલિસ્ટ જેટલા બી છે તમામ અલગ અલગ પિક્ચર મૂકે છે અને રણજીત સુરવે પણ અલગ અલગ ઓબિટ છે અને ન્યૂઝમાં પોતે કામ કરે છે ન્યૂઝ ફોટોગ્રાફર છે એમની ન્યૂઝ ક્વૉલિટી પણ આપને જોવા મળશે તો પ્લીઝ એકવાર અહીંયા વિઝિટ કરશો અને જે રીતે આઠ એક ફોટોગ્રાફરે આઠ તસવીર મૂકી છે અને તમામ જે તસવીરો છે એ બોલે છે તો પ્લીઝ એકવાર આકૃતિ આર્ટ ગેલેરીમાં વિઝિટ કરજો અને જે ક્લિક ટેનની શરૂઆત થઈ છે અહીંયા ખરેખર ફોટોગ્રાફી જે આ લોકોએ મહેનત કરી છે એ મહેનતનો નજારો એકવાર જોવા જરૂરી છે કેમેરામેન ગૌતમ સુનવની સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે